વિદ્યાર્થીઓનું વેકેશન પૂરું થવાના આરે છે ત્યારે વિવિધ શાળાઓમાં એડમિશન લેવા માટે જાતિ અને આવકના દાખલાની ફરજિયાત જરૂર પડતી હોય છે, પરંતુ તાલુકા વિકાસ અધિકારી જ કચેરી ખાતે હાજર નહીં હોવાથી અરજદારોને ભ્રમના ધક્કા ખાવા પડે છે. સત્વરે આ સમસ્યાનું નિરાકરણ થાય તેવી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની માંગણી છે. હળવદ તાલુકા પંચાયત કચેરી 71 ગામનો વહીવટ કરે છે. તાલુકા પંચાયત કચેરીમાં મોટાભાગના ટેબલો કર્મચારીઓની ઘટ હોવાથી અરજદારો દ્વારા આવકનો અને જાતિના સહિતના દાખલા કઢાવવા આવતા વિદ્યાર્થીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાછો દાજા માથે ડામ દેવાય તેમ દાખલામાં તાલુકા વિકાસ અધિકારીની સહીની જરૂર હોય છે અને હવે જ્યારે વેકેશન ટૂંક સમયમાં પૂરું થવાની તૈયારીના આરે છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે દાખલાઓ કઢાવવા આવતા હોય છે, પણ તાલુકા વિકાસ અધિકારી સરકારી તારીફાઓમાં મોટા ભાગનો સમય વ્યતીત કરતા અરજદારોની ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કચેરીએ મુલાકાત લેતા હળવદ તાલુકા પંચાયત કચેરીમાં બાંધકામ શાખામાં અને કચેરીમાં અવારનવાર ટેબલ ઉપર અધિકારીઓ વારંવાર હાજર નથી રહેતા. વારે તહેવારે આ મુશ્કેલી છે. પ્રજાને આજકાલ છોકરાઓનું જે પરિણામ આવ્યું છે, શિષ્યવૃત્તિના કે જે કંઈ જ્ઞાતિના દાખલાઓ કે ક્રિમિનલ સર્ટિફિકેટ, એવી જ રીતે હળવદ તાલુકાના અંદાજે 500 ફાઇલો પેન્ડિંગ પડી છે જે બાંધકામ શાખામાં, અને બાંધકામ શાખામાં જે નાયબ ઇજનેર કચેરીમાં કર્મચારીઓ અધિકારીઓ જેને હાલમાં જેની વરણી થયેલી છે એ તમે દોરા દિવસે જોઈ શકો છો, તાળા છે. અને આ કર્મચારીઓને અનેક અવારનવાર કામમાં રોકી રાખવા, મીટિંગના બાને, માંદગીના બાને, રજાના બાને અનેક સરપંચો, અનેક કાર્યકર્તાઓને, અનેક કોન્ટ્રાક્ટરો આ રીતે બેરહેમેથી આ 45-42 ડિગ્રીમાં ગામડેથી મૂકીને લગભગ અંદાજે 50-45-30 કિલોમીટરથી આવી અને ધરમનો ધક્કો થાય છે. અહીંયા કચેરીમાં બાંધકામ શાખામાં પણ આપણે જોઈ શકો છો કે ધોરા દિવસે તાળા છે. વારંવાર કહેવા છતાં અનેક વાર લેખિત રજૂઆત કરવા, અનેક રાત ઉગ્ર રજૂઆત ટીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબને પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ તંત્રની આંખ ખુલતી નથી. તમે જુઓ છો કે ધોરા દિવસે આ કચેરીઓમાં તાળા છે. આ અંગે હળવદ તાલુકા કોંગ્રેસ મહામંત્રી ચતુરભાઈ ચરમારીએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત કચેરીના મોટા ભાગના ટેબલો ખાલી જ હોય છે અને આ બાબતે ટીડીઓને વારંવાર લેખિતમાં અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. જ્યારે હળવદ તાલુકામાંથી અરજદારો 45 ડિગ્રી તાપમાનમાં દાખલાઓ કઢાવવા આવતા હોય છે, પરંતુ અહીં તો અરજદારોને ધર્મનો ધક્કો જ થાય છે. સાથે એ પણ જણાવ્યું હતું કે હળવદ પંચાયત કચેરીમાં આવેલી બાંધકામ શાખાની ઓફિસમાં હાલમાં પણ તાળું લટકી રહ્યું છે અને લગભગ આજુબાજુના ગામડાઓની કામગીરી પૂર્ણ થયાની 500 જેટલી ફાઇલો પેન્ડિંગ પડી છે, જેનો સત્વરે યોગ્ય પગલા લઈ નિકાલ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. ઉપેન્દ્ર પરમારનો રિપોર્ટ, હળવદ.